નમસ્કાર મિત્રો, સંધાનના ઉપક્રમે આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષયમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારાઓ વિશેની જે ચર્ચા કરવાના છીએ એમાં મારી સાથે રાજ્યશાસ્ત્ર વિષયના ખૂબ જ વિદ્વાન લીડર દિનેશભાઈ શુક્લ, જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ રીડર છે અને રાજકારણની જે સાંપ્રત સમસ્યાઓ છે એના વિશે અને ગુજરાતની ભારત અને આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશેના ઘણા બધા પ્રશ્નો વિશે એમણે વાચાઓ આપી છે. આજે રાજ્યશાસ્ત્ર વિષયના ઉપક્રમે આપણે ભારતમાં સામાજિક અને ધાર્મિક જે સુધારાઓ થયા એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને આપણે જ્યારે સામાજિક અને ધાર્મિક સુધારાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે રાજ્ય અને રાજકારણ ઉપર સામાજિક પરિબળો અથવા તો ધાર્મિક પરિબળોની ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થતી આપણને જોવા મળે છે. અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે એને જો આપણે સમજવી હોય તો અત્યારે હાલ ભારતમાં જે સામાજિક સુધારાઓ છે અથવા ધાર્મિક સુધારાઓ જે છે, પરિસ્થિતિ છે એને જો આપણે સમજવી હોય તો પૂર્વમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી એને ખરેખર ખૂબ સમજવી જરૂરી છે. અને એટલા માટે આપણે 19મી સદી પહેલાં, એટલે 18મી સદીની આસપાસ, 18મી અને 19મી સદી દરમિયાન ભારતની અંદર જે પ્રકારની પરિસ્થિતિ હતી એની થોડીક ચર્ચા કરીએ અને એ પછી આપણે સામાજિક અને ધાર્મિક સુધારાઓની ચર્ચા કરીએ તો ખરેખર ખૂબ જ સમજણ આપણને પડશે. એટલે 18મી સદી પછી જે નવજાગૃતિનો યુગ આવ્યો તો આપણી જે ભવ્ય સંસ્કૃતિ જે છે એ ભવ્ય સંસ્કૃતિ જે આપણી ભૂલાઈ ગઈ હતી એ ભવ્ય સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે આપણા સમાજની અંદર અનેક પ્રકારની જે એક દ્રઢ થયેલી માન્યતા હતી કે ઉચ્ચ જ્ઞાતિ વર્ગ શિક્ષણ મેળવી શકે એના કારણે સમાજની અંદર અનેક પ્રકારના અંધશ્રદ્ધાઓ ઊભી થયેલી આપણને જોવા મળતી હતી અને એના કારણે સમાજમાં સુધારાઓ લાવવા માટે લગભગ એ દરમિયાન રાજારામ મોહન રાય અને રાજારામ મોહન રાયથી ગાંધી સુધીના જે રાજકીય વિચારકો છે અથવા રાજકીય ચિંતકો જે છે એમને ભારતની અંદર સામાજિક અને ધાર્મિક સુધારો લાવવા માટે ખરેખર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા છે. એની સાથે સાથે આજે સાંપ્રત સમયની અંદર ઘણા બધા સુધારાઓ આવ્યા છે, પણ વિશેષ કરીને 19મી સદી દરમિયાન ભારતના રાજકારણની અંદર અને 19મી સદી પૂર્વે ભારતના રાજકારણની અંદર જે કંઈ સમસ્યા ઊભી થઈ હતી અને એમાં જે જે મહાનુભાવોએ પોતાની ભૂમિકા ભજવી છે એના વિશે આપણને આજે દિનેશભાઈ શુક્લ ખરેખર ખૂબ જ રસપ્રદ માહિતી આપશે. એમને આ રાજકીય ચિંતકો વિશે, સામાજિક અને ધાર્મિક વિચારો વિશે ઘણું બધું લખાણ લખ્યું છે, ઘણા બધા વિચારો પણ વ્યક્ત કર્યા છે, એટલે એમનું કામ ખરેખર આ વિષયમાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું છે. એટલે આપણે દિનેશભાઈને વિનંતી કરીએ કે એના વિશે આપણે ખૂબ સરસ માહિતી આપે. ગણપતભાઈ એ વિષયની એક ખૂબ સુંદર માંડણી કરી છે. ખાસ કરીને આધુનિક ભારત, 1947 સુધીનું આધુનિક ભારત અને 1947-1950 પછી, સ્વતંત્રતા પછી, પ્રજાસત્તાક બન્યા પછી એ જે આધુનિક ભારત છે એને જો ખરેખર આપણે સમજવું હોય તો 19મી સદી અને કદાચ એથી પણ અગાઉની જે સદીઓ છે એના તરફ આપણે નજર કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એ સતત ચાલતી પ્રક્રિયામાં આજે જે કંઈ બની રહ્યું છે એને સમજવું હોય તો અગાઉ શું બન્યું હતું, કેમ બન્યું હતું, કયા કારણોથી બન્યું હતું એની સમજ કેળવવી ખૂબ જરૂરી બની જાય છે. તો એ અર્થમાં આજે આપણે આ મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. મુખ્યત્વે કરીને આપણી ચર્ચાનું જે મુખ્ય ધ્યાન છે એ સામાજિક અને ધાર્મિક સુધારાઓની જે ચળવળો ખાસ કરીને 19મી સદીમાં થઈ એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. આ એક બહુ મોટો વિશાળ વિષય છે એટલે આપણે અત્યારે ચર્ચા માટે આટલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ શાસન ભારતમાં સ્થપાયું એ પહેલાં મોગલોનું શાસન હતું, ત્યાર પછી મરાઠી સત્તા આવી, ત્યાર પછી દેશ નાના મોટા અનેક દેશી રાજા રજવાડાઓમાં રિયાસતોમાં વહેંચાઈ ગયો. એ પરિસ્થિતિની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવે છે. એનો હેતુ શુદ્ધ વેપારનો જ છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અને અહીંના જે એના જે સંચાલકો હતા એમની વચ્ચે બહુ લાંબા પત્ર વ્યવહારો થયેલા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ માનતી હતી કે આપણો હેતુ તો માત્ર વેપાર કરવાનો છે અને વેપાર કરવા માટે જે કંઈ કરવાની જરૂર પડે એટલું આપણે કરવું જોઈએ. પણ ધીરે ધીરે આપણા દેશની રાજકીય પરિસ્થિતિ એને જોતાં એમને એવું લાગ્યું
કે આ દેશની અંદર જ્યાં કોઈ પોલિટિકલ કેન્દ્ર નથી, રાજકીય કેન્દ્ર નથી, સત્તા જેની પાસે હોય એવું કોઈ કેન્દ્ર નથી. કારણ કે મોગલોના પતન પછી મરાઠી સત્તા આવી, પણ એ કેન્દ્ર બની શકી નહીં અને દેશ ધીમે ધીમે નાના રાજા રજવાડા રિયાસતોમાં વહેંચાતો ગયો. તો એમને એવું લાગ્યું કે આ સંજોગોની અંદર વેપાર કરવા માટે પણ જો રાજકીય સત્તા આપણા હાથમાં આવે, વહીવટની સત્તા આપણા હાથમાં આવે, તો વધારે સારી રીતે આપણે આપણો વેપાર કરી શકીએ. એ દ્રષ્ટિએ ધીમે ધીમે એમણે રાજકીય અંકુશ મેળવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર તો ગાંધીજીએ કહ્યું છે કે બ્રિટિશરોએ ભારત જીત્યું છે એમ ન કહેવું જોઈએ, ભારતના લોકોએ બ્રિટિશરોને ભારત આપી દીધું છે એમ કહેવું જોઈએ. એનો અર્થ સમજવા જેવો છે કે આપણે એટલા બધા અંદર અંદર વહેંચાયેલા હતા, એટલો બધો કુસુમ હતો, આંતરિક અશાંતિ હતી, કે જેને કારણે આપણે જાતે જ એવી પરિસ્થિતિ ઊભી કરી કે બ્રિટિશરો ઘણી આસાનીથી આખા દેશ ઉપર એક આધિપત્ય ભોગવી શક્યા. તો 1850-55ની આજુબાજુ તમે જોઈ શકો છો, જ્યારે ડેલહાઉસીનું શાસન હતું ત્યારે લગભગ આખા દેશ ઉપર બ્રિટિશ હકુમત આવી ગઈ હતી. આખા દેશ ઉપર વધતા ઓછા પ્રમાણ, કેટલાક નાના નાના વિસ્તારો બાકી હતા, પણ આખા દેશ ઉપર આવ્યું હતું. એટલે ત્યાં સુધીમાં જેને આપણે રાજકીય એકીકરણ કહીએ છીએ, એ રાજકીય એકીકરણ આખા દેશની અંદર બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું. પછી ધેમ ધેમ ધીમે ધીમે એનું એકીકરણ થયા પછી જે નવા નવા પ્રભાવો શરૂ થયા, એને કારણે ભારતનું સાંસ્કૃતિક એકીકરણ, સામાજિક એકીકરણ વગેરે મોટા પ્રમાણમાં શરૂ થયા. દાખલા તરીકે આપણે ત્યાં તાર, ટપાલ, ટેલિગ્રામ વ્યવસ્થા ધીમે ધીમે આવી. 1853ની અંદર રેલવે નંખાઈ. તમે જાણો છો કે મુંબઈ થાણાની રેલવે 1853માં નંખાઈ, અને ત્યાર પછી માત્ર 40-50 વર્ષના ગાળા દરમિયાન ભારતના મોટા મુખ્ય શહેરો હતા એની એ રેલવેથી એકબીજાની સાથે સંકળાઈ ગયા. રેલવે આવવાને કારણે મુખ્યત્વે કરીને જે ભૌગોલિક અંતર હતું એ ભૌગોલિક અંતર પ્રમાણમાં ઓછું થયું. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકોની સાથે પરિચય આવવા માંડ્યો. પહેલાંના જમાનામાં લોકો યાત્રા કરવા જતા હતા, પણ ભાગ્યે જ બહુ લાંબો પરિચય થતો હતો. જ્યારે ભૌગોલિક અંતર ઘટવાને કારણે, તાર, ટપાલ, ટેલિગ્રામ, રેલવે વ્યવહારને કારણે મોટા પ્રમાણમાં આ બધા સમાજો, પ્રાદેશિક સમાજો એકબીજાને વધારે નજીક આવતા થયા. આ એક બહુ મહત્ત્વનું થયું એ આટલે પર કહેવું જોઈએ. બીજું, બ્રિટિશ શાસન દરમિયાન આપણને પશ્ચિમી સભ્યતા અને સંસ્કૃતિનો સંપર્ક થયો. એક પ્રકારનું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તમે એમ કહી શકો વિશાળ અર્થમાં એક પ્રકારનું એન્કાઉન્ટર થયું, અને આ એન્કાઉન્ટર ક્રિએટિવ પણ હતું અને થોડું નુકસાનકારક પણ હતું, એમ બંને રીતે આપણે એનો વિચાર કરવો જોઈએ. ભારતને, પશ્ચિમને ભારતની પ્રાચ્ય વિદ્યાઓનો પરિચય થયો. ભારતની જે જુદી જુદી સંસ્કૃતની અંદર જે વિદ્યાઓ હતી એનો પરિચય પશ્ચિમને થયો. ઘણા એ વખતના પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને આપણી ફિલોસોફી છે અને આપણા બીજા બધા જે છે સંસ્કૃત સાહિત્ય છે એ બધાનો એમણે એમની ભાષામાં અનુવાદ કર્યો, જેને કારણે ભારતનો પરિચય પશ્ચિમને થયો. તો બીજી બાજુ ઉદ્યોગીકરણ, યંત્રો, નવી ટેકનોલોજી, જેને આધુનિકીકરણની વિશાળ પ્રક્રિયાઓ કહીએ છીએ, એનો પરિચય ભારતને થયો બ્રિટિશ શાસનને કારણે. એટલે બ્રિટિશ શાસન એક અર્થમાં જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમ માટે, ખાસ કરીને ભારત અને પશ્ચિમ માટે એક પ્રકારના સેતુની ગરજ સારે છે એ આપણે કહેવું જોઈએ. આ એક મોટી વ્યાપક પ્રભાવ પડ્યો છે, બહુ મોટો વ્યાપક પ્રભાવ પડ્યો છે ખાસ કરીને બ્રિટિશ શાસનનો. અને એટલો જે પ્રભાવ પડ્યો એના બે પ્રતિભાવ ખાસ કરીને એમાં ઊભા થયા. એક 1857નો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામ કેટલાક કહે છે, કોઈ વિપ્લવ કહે છે, કોઈ સિપાહીઓનો માત્ર બળવો કહે છે, પણ એ જે ઘટના બની 1857માં એનો એક રાજકીય પ્રતિભાવ હતો. એ વખતની જે જૂની શાસન વ્યવસ્થા હતી, મુખ્યત્વે કરીને દેશી રાજા રજવાડાઓમાં વહેંચાયેલી, જેને આજે આપણે સામંતવાદી શાસન વ્યવસ્થા કહીએ, એ સામંતવાદી શાસન વ્યવસ્થા પર પહેલો પ્રહાર થયો. અને 1857ના બળવા માં એને એ રીતે પોતાનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. એટલો બીજો જે પ્રતિભાવ આવ્યો એના કરતાં વધારે મોટો કહી શકાય, વધારે અસરકારક કહી શકાય, અને કંઈક અંશે સર્જનાત્મક કહી શકાય, ક્રિએટિવ કહી શકાય, એવો હતો કે ભારતમાં શરૂ થયેલી પુનર્જાગૃતિની ચળવળ, જે દાખલા તરીકે ગણપતભાઈ કહ્યું કે એક જાતની રાષ્ટ્રીય પુનર્જાગૃતિની ચળવળ આપણે ત્યાં ધીમે ધીમે શરૂ થઈ છે. અંગ્રેજીમાં 17મી સદીની અંદર જેને રેનેસાં કહેવામાં આવે છે, એ રેનેસાંની શરૂઆત પણ
બ્રિટિશ શાસનના એક મહત્વના પ્રતિભાવ તરીકે આપણા દેશમાં શરૂ થઈ. અને એ જે રેનેસાં છે એ રેનેસાં આપણને મુખ્યત્વે કરીને સામાજિક અને ધાર્મિક સુધારણાની જે ચળવળો શરૂ થઈ અને એ ચળવળો સંગઠિત સ્વરૂપ આપવા માટે જે જુદી જુદી સંસ્થાઓ શરૂ થઈ એમાં આપણને જોવા મળે છે. તો 1857 સુધીમાં એક બાજુ રાજકીય એકીકરણ થાય છે. ત્યાર પછીના અમુક જ દાયકાઓની અંદર તાર, ટપાલ, રેલવે, વાહન વ્યવહારના નવા સાધનો એમ ભૌગોલિક એકીકરણ થાય છે. સાથે સાથે બ્રિટિશ શાસન દરમિયાન આખા દેશ માટે એક સમાન કાયદો, ખાસ કરીને જેને ફોજદારી કાયદો કહેવામાં આવે છે, તે એ માટેનો પોલીસનો કાયદો કરવામાં આવ્યો. ન્યાયતંત્ર આખા દેશની અંદર એક સરખું સ્થાપિત કરવામાં આવ્યું. વહીવટી સેવાઓ, જેને સનંદી સેવા કહીએ છીએ, એ સનંદી સેવાનો આરંભ પણ એ વખતે થયો. અને ઠીક ઠીક પ્રમાણમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ મહદઅંશે મોટા પ્રમાણમાં થયું. તો આ રીતે રાજકીય એકીકરણ, એની સાથે વહીવટી એકીકરણ, કાનૂની એકીકરણ આખા દેશ માટે આ પરિસ્થિતિ ધીમે ધીમે ઊભી થવા લાગી. સૌથી મહત્ત્વનો જો કોઈ પ્રભાવ પડ્યો હોય મારી દ્રષ્ટિએ તો એ છે અંગ્રેજી ભાષા દ્વારા આપવાનું શિક્ષણ. કારણ કે એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર પણ બે વિચારો ચાલતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક માણસો એવું માનતા હતા કે ભારતના લોકોને જે ભાષામાં ભણવું હોય ભણે, ભલે પોતાની ભાષામાં ભણે. જ્યારે મેકોલે જે હતા એ મેકોલોએ એક નોંધ લખી અને એમણે એમ કહ્યું કે ભારતના લોકોને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. કેટલાક એને એમ કહે છે કે કારકુનો પેદા કરવા માટેનું શિક્ષણ હતું. ચોક્કસ કારકુનો પેદા થયા અને એમાં બ્રિટિશરોનું મોટું હિત પણ હતું. કારણ કે આવડા મોટા પ્રદેશની અંદર મુઠ્ઠીભર અંગ્રેજોની મદદથી જો એમણે લાંબા વર્ષ, લાંબા સમય સુધી શાસન કરવું હોય તો મોટા પ્રમાણમાં એમને કારકુનો જોઈએ અને એ કારકુનો અંગ્રેજી જાણકાર હોવા જોઈએ. એટલે અંગ્રેજી ભાષાનું શિક્ષણ એ રીતે ભલે દાખલ થયું હોય પણ એનો લાભ ખાસ કરીને આપણને મળ્યો છે એનો પણ આપણે ખાસ વિચાર કરવો જોઈએ. તો અંગ્રેજી શિક્ષણ ન હોત, ધારો કે કલ્પના કરો કે ભારતમાં અંગ્રેજી મારફતે શિક્ષણ આપવાનું શરૂ કરવામાં ન આવ્યું હોત તો આપણો દેશ અનેક ભાષાઓમાં વહેંચાયેલો જે હતો એની વચ્ચે કેવી રીતે કમ્યુનિકેશન થઈ શક્યું હોત. દાખલા તરીકે સાઉથના લોકો, દક્ષિણના લોકો, મદ્રાસના લોકો ઉત્તરના લોકો સાથે કઈ ભાષામાં કમ્યુનિકેટ કરત? એટલે એ રીતે પણ આપણે વિચારવું જોઈએ. કારણ કે આપણે માનો કે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ, કદાચ પાડોશની ભાષા મરાઠી છે એ આપણે જાણીએ, હિન્દી ભાષા આપણે જાણીએ, પણ એ સિવાયની દક્ષિણની જે ભાષાઓ છે, તમિળ ભાષા છે, તેલુગુ ભાષા છે, કન્નડ ભાષા છે, મલયાલમ ભાષા છે, પૂર્વમાં બંગાળી ભાષા, ઓરિસ્સા છે, આ બધી જે ભાષાઓ છે એની સાથેનો આપણો સંપર્ક આજે પણ એટલો બધો નથી. તો એ જમાનાની અંદર તો કોઈ એક લિંક લેંગ્વેજ ન હતી, કોઈ એક કોમન લેંગ્વેજ ન હતી, તેથી કરીને એમની વચ્ચે કમ્યુનિકેશન કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. એટલે અંગ્રેજી ભાષા, ઓફકોર્સ અમુક જ વર્ગના લોકો અંગ્રેજી ભણ્યા, પણ એ વર્ગના લોકો વચ્ચે આખા દેશના જે અંગ્રેજી ભણેલો જે વર્ગ હતો એની વચ્ચે એક પ્રકારનું આદાન પ્રદાન શરૂ થયું, એમની વચ્ચે સંવાદ શરૂ થયો અને એમાંથી ધીમે ધીમે એક પ્રકારની એકતાની લાગણી ઊભી થઈ. એટલે આખા ગાળા દરમિયાન જુદા જુદા પ્રકારની એકીકરણની જે પ્રક્રિયાઓ શરૂ થઈ, રાજકીય એકીકરણની વાત કરી, વહીવટી એકીકરણની વાત કરી, કાનૂન અને ન્યાયતંત્રને એકીકરણની વાત કરી, તો સાથે સાથે અંગ્રેજી ભાષા દ્વારા જેને આપણે સાંસ્કૃતિક એકીકરણ કહીએ છીએ એ એકીકરણની પ્રક્રિયા પણ વધારે ને વધારે મજબૂત બનતી ગઈ. અને આગળ જતાં એમાંથી જે એક વર્ગ ઊભો થયો, અંગ્રેજી ભાષા જાણનારો શિક્ષિત અગ્રવર્ગ ઊભો થયો, એણે આગળ જતાં એક બાજુ સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળોની આગેવાની લીધી તો બીજી બાજુ રાષ્ટ્રીય મુક્તિ આંદોલનની આગેવાની લીધી. અંગ્રેજી શિક્ષણ જે આવ્યું ભારતમાં એના કારણે ખરેખર આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કરી એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેના જે વિચારો આપણી પાસે આવ્યા એ કદાચ એ અંગ્રેજી શિક્ષણને કારણે આવ્યા હશે. આજે 21મી સદીની અંદર શિક્ષણ મેળવવું એ ઇંગ્લિશમાં મેળવવું, એટલે કે ઇંગ્લિશ મીડિયમની પ્રથા ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. એટલે આપે કહ્યું, ખરેખર ખૂબ સરસ કહ્યું છે કે ભારત એ જુદી જુદી ભાષાઓમાં ફેલાયેલો છે અને એ તમામ ભાષાઓ ને જો સમજવી હોય અથવા એકીકરણ કરવું હોય તો અંગ્રેજી શિક્ષણ હોવું એ ખરેખર ખૂબ જરૂરી છે. એટલે આજના 21મી સદીમાં પણ અંગ્રેજી શિક્ષણ હોવું એ ખરેખર ખૂબ ફાયદાકારક છે, એ આપે કહ્યું એ ખરેખર ખૂબ યોગ્ય છે. આજે પણ ગણપતભાઈ તમે જાણતા હશો કે હિન્દી અને અંગ્રેજી બંને
ઓફિશિયલ લેંગ્વેજીસ છે, એટલે ભારતની અંદર આ બે ભાષા દ્વારા તમે તમારા તમામ પ્રકારના કારોબાર કાર્યવાહી કરી શકો છો. એટલે અંગ્રેજી અને હિન્દી બંનેને જોડિયા એક પ્રકારની ઓફિશિયલ લેંગ્વેજનું સ્થાન આપવામાં આવ્યું છે. એ ભાષાનો પ્રશ્ન પણ આપણે ત્યાં બહુ મહત્વનો છે, પણ એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે જો આપણા દેશની અંદર એક ભાષા અંગ્રેજી મારફતે એક ભાષા જો આપણે ન સ્વીકારી શક્યા હોત તો અનેક ભાષાઓની અંદર આપણે વહેંચાયા હોત, અને ભાષા એ રાષ્ટ્રવાદનું એક મહત્વનું પરિબળ છે. તો શું ભારતમાં અનેક ભાષાઓને કારણે અનેક રાષ્ટ્રવાદો પેદા થયા હોત? આ પ્રકારનો પ્રશ્ન પણ આપણે આજના મનમાં મોટી સમસ્યા ઊભી થઈ હોત. એટલે આધુનિક અર્થમાં જેને આઈડિયા ઓફ ઇન્ડિયા કહેવાય છે, અત્યારે ઘણા બધા લેખકો એના વિશે ચર્ચા કરે છે કે ભારત નો જે વિચાર છે, આઈડિયા છે, એ અમે ભારતના લોકો છીએ, અમારો એક દેશ છે. ભલે અમારામાં અનેક પ્રકારની વિવિધતાઓ હોય, ધર્મ જુદા હોય, ભાષા જુદી હોય, પહેરવેશ જુદો હોય, ઇવન રંગ પણ જુદો હોય, તેમ છતાં અમે એક દેશના નાગરિકો છીએ, એક રાષ્ટ્રના નાગરિકો છીએ. એ આઈડિયા ઓફ વન ઇન્ડિયા, એ જે ખ્યાલ, એ જે ભાવના આપણામાં પેદા થઈ, એની અંદર એકીકરણની આ જુદી જુદી પ્રક્રિયાઓએ બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે, એટલું આપણે ખાસ સ્વીકારવું જોઈએ. ગણપત ભૈયાનો જે થોડો ઉલ્લેખ કર્યો, એનો પણ આપણે સાથે સાથે વિચાર કરી લેવો જોઈએ કે આ સમય દરમિયાન, એટલે બ્રિટિશ શાસન ભારતમાં આવ્યું એ ગાળા દરમિયાન, ઇંગ્લેન્ડની અંદર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, ઔદ્યોગિક ક્રાંતિના અનેક દુષ્પરિણામો ધીમે ધીમે બહાર આવવા લાગ્યા. ખાસ કરીને જે મોટા પ્રમાણમાં શોષણ થતું હતું એ ત્યાંના લોકોએ જોયું. ત્યાં આગળ મજૂર ચળવળો શરૂ થઈ અને એમાંથી એક નવા પ્રકારની વિચારધારા ઊભી થઈ, જેને આપણે હ્યુમેનિસ્ટ ઉદારમતવાદી વિચારધારા કહીએ છીએ. એ ઉદારમતવાદી વિચારનો ઠીક ઠીક પ્રમાણમાં પ્રભાવ ઇંગ્લેન્ડમાં એ વખતે શરૂ થયેલો હતો, અને એ વિચારોથી પ્રભાવિત થયેલા કેટલાક બ્રિટિશ હાકેમો આપણા દેશમાં આવતા હતા, જેમાં સૌથી પહેલું નામ લેવું હોય તો લોર્ડ વિલિયમ બેન્ટિકનું આપણે લઈ શકીએ, અને એમની સાથે રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય પણ અંગ્રેજી માધ્યમના આગ્રહી હતા, એટલે લોર્ડ મેકોલેના પ્રયત્નને કારણે જ માત્ર અંગ્રેજી બન્યું છે એવું નથી. એ વખતે જે અંગ્રેજી શીખેલા હતા આપણા જે આગેવાનો, એ લોકોએ પણ આગ્રહ રાખ્યો હતો કે ભારતમાં તમારે શિક્ષણ આપવાનું હોય તો તમે અંગ્રેજી માધ્યમ મારફતે આપો. એટલે આ દ્રષ્ટિએ અંગ્રેજી ભાષાએ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. એનું એક દુષ્પરિણામ પણ આવ્યું છે ગણપતભાઈ, એનો પણ આપણે સાથે વિચાર કરી લેવો જોઈએ કે અંગ્રેજી બહુ લોકો ભણી શકતા ન હતા. સામાન્ય જેને આપણે કહીએ છીએ એ તો મોટે ભાગે નિરક્ષર હતા. જે કંઈ થોડા ઘણા ભણેલા હતા એ પોતાની ભાષાઓમાં ભણેલા હતા. એટલે અંગ્રેજી ભાષા જાણનારો એક ટોચનો અગ્રવર્ગ અને બાકીનો બહુજન સમાજ એની વચ્ચે એક અંતર ખાઈ ઊભી થઈ હતી, અને એ ખાઈ પૂરી કરવાનું કામ મહાત્મા ગાંધીજીએ કર્યું છે, આપણે ભૂલવું ના જોઈએ. કોંગ્રેસના શરૂઆતના અધિવેશનો બધા અંગ્રેજી ભાષામાં થતા હતા. ગાંધીજીએ ખાસ આગ્રહ રાખ્યો કે જે પ્રદેશમાં જઈએ એ પ્રદેશની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, અથવા એ પ્રદેશની ભાષા આપણને ન આવડતી હોય તો હિન્દીનો ઉપયોગ કરવો જોઈએ, અંગ્રેજીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. એટલે શરૂઆતના કોંગ્રેસી નેતાઓ પોતાના ભાષણો અંગ્રેજીમાં કરતા હતા, પણ ગાંધીજીનો આગ્રહ એવો હતો કે તમે હિન્દીમાં કરો, કારણ કે બહુજન સમાજ એ અંગ્રેજી જાણતો જ નથી. તો બહુજન સમાજ સુધી આપણે જે કંઈ કહેવા માગીએ છીએ એ જો પહોંચાડવું હોય તો આપણે કાં તો એમની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો કમસે કમ હિન્દી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એ વસ્તુ પણ એમાં આવી છે. એટલે આ એક અંતર ઊભું થયું, અને અંગ્રેજી જાણનારાઓ, જે લોકો અંગ્રેજી જાણતા ન હતા, એના પ્રત્યે તુષ્કારની નજરે જોવા મળ્યા, તિરસ્કારની નજરે જોવા મળ્યા, એ પણ એનું એક દુષ્પરિણામ આવ્યું છે, એનો પણ આપણે સ્વીકાર સાથે સાથે કરવો જોઈએ, એટલું આપણે કહેવું જોઈએ. એટલે અંગ્રેજી ભાષાએ બહુ મહત્ત્વનું એકીકરણનું કામ કર્યું, વિચાર વિનિમય એક કરવાનું, એ પણ આપણે એ રીતે ખાસ કરીને સમજાવી શકીએ. હવે આ અંગ્રેજી શિક્ષણ પામેલો જે એનલાઇટન પ્રબુદ્ધ એવો જે ભારતીય અગ્રવર્ગ હતો, એણે ઉદારમતવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ, માનવવાદી અને ઉદારમતવાદી વિચારના પ્રભાવ હેઠળ આપણા સમાજનું ધીરે ધીરે એનાલિસિસ કરવું શરૂ કર્યું. આપણા સમાજનું પૃથ્થકરણ, જેને કહેવાય કે એમણે જે આપણને દ્રષ્ટિ આપી અંગ્રેજી ભાષાના શિક્ષણ મારફતે ઉદારમતવાદી વિચારધારાને કારણે, એણે આપણને અંતર્મુખી બનાવ્યા કે ભાઈ આ વિચારો છે, પણ આપણા સમાજમાં શું ચાલી રહ્યું છે, આપણા સમાજમાં કેટલા બધા વહેમો છે, કેટલી બધી અંધશ્રદ્ધાઓ છે,
એક માણસ સાથે આપણે કેવા પ્રકારનો વ્યવહાર કરીએ છીએ, જેનો ઉલ્લેખ ગણપતભાઈએ કર્યો. દાખલા તરીકે અસ્પૃશ્યતા આપણે મોટા પ્રમાણમાં આચરીએ છીએ. આપણી જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આપણે જાણીએ છીએ કે અમુક વર્ગના લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર અને બાકીનાઓને કંઈ શિક્ષણ મેળવવાનો અધિકાર જ નહીં. એટલું જ નહીં પણ આપણે એમને સ્પર્શ પણ ન કરીએ. આપણે પશુને સ્પર્શ કરીએ પણ દાખલા તરીકે જેને આપણે અસ્પૃશ્ય ગણતા હતા એને આપણે સ્પર્શ ન કરીએ, આ કેવી રીતે ચાલે? અને જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે કોઈપણ પ્રકારનો રોટી બેટીનો વ્યવહાર ન હતો. એટલે આ જાતની પરિસ્થિતિને કારણે આપણા પછાતપણાનું એક મુખ્ય કારણ આપણી કહેવાતી આ જ્ઞાતિ વ્યવસ્થા છે એ આ બૌદ્ધિક વર્ગ ધીમે ધીમે વિચારવા લાગ્યો અને એમાંથી એમને ખ્યાલ આવ્યો કે આ આપણે આપણા સમાજમાં આ ચાલી શકે નહીં. એટલે જૂના અમાનુષી રીત રિવાજો દૂર કરવા માટે એમણે મોટા પ્રમાણમાં ઝુંબેશ શરૂ કરી. ખાસ કરીને એમાં રાજા રામમોહનરાયનું નામ આપણે ખાસ લેવું જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય સામાજિક ધાર્મિક જે પુનર્જાગૃતિ આવી એની અંદર રાજા રામમોહનરાય એ અગ્રદૂત છે એમ આપણે કહેવું જોઈએ. ભારતની પુનર્જાગૃતિના જો કોઈ અગ્રદૂત હોય તો રાજા રામમોહનરાય છે. અને ભારતમાં એક પ્રકારની જે અંધકારમય પરિસ્થિતિ હતી એ અંધકારમય પરિસ્થિતિમાંથી એક નવજાગૃતિ લાવવાનું કામ જો શરૂઆત કોઈએ કર્યું હોય તો રાજા રામમોહનરાય કરી છે. અને એ વખતે બંગાળમાં અને દેશના ઘણા ભાગોની અંદર તમે કદાચ જાણતા હશો કે સતી થવાનો રિવાજ, સત્યપ્રથાનો રિવાજ, એટલે પતિ ગુજરી જાય એટલે એની જે પત્ની છે એને સતી થવું પડે, સતી થવું પડે, એની ઈચ્છા હોય કે ના હોય. મોટા ભાગે સતીઓને બળજબરીથી, એટલે સ્ત્રી વિધવા સ્ત્રીઓને બળજબરીથી સતી કરવામાં આવતી હતી, સળગતી ચિતા ઉપર મૂકી દેવામાં આવતી. હવે જ્યારે રાજા રામમોહનરાયના ભાભીને જ્યારે સતી કરવામાં આવી ત્યારે એમનું દિલ હચમચી ઉઠ્યું કે આ કેવી રીતે ચાલી શકે. એટલે સતી થવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ એવો એમને ખાસ આગ્રહ કર્યો. અને લોર્ડ વિલિયમ બેન્ટિક એ પણ ઉદારમતવાદી વિચારધારામાં માનનારા હતા, તો એ બંનેના પ્રયાસથી ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો. આ સામાજિક સુધારાનો પહેલો મહત્વનો કાયદો કહી શકાય એટલું આપણે કહેવું જોઈએ. અને એના કારણે આજે જે સ્ત્રીઓનો વિકાસ થયો છે અથવા સ્ત્રીઓની જે ઉન્નતિ થઈ છે એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે એ આપણે કહી શકીએ. પછી ભારતની અંદર વિધવાનું જે સ્થાન હતું, પશુથી બત્તર એવું વિધવાનું સ્થાન હતું, તો શા માટે વિધવા પુનર્લગ્ન ન કરી શકે? એટલે પુનર્લગ્નની છૂટ આપતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો એ ગાળા દરમિયાન. પછી દૂધ પીતી કરવાનો રિવાજ હતો. તમે જુઓ કે આ બધા આપણા જે કુરિવાજો હતા એ મુખ્યત્વે કરી મહિલાઓના ત્રાસમાં, મહિલાઓને ત્રાસ આપનારા હતા. અને એથી કરીને બાળકીનો જન્મ થાય એટલે તરત એને દૂધ પીતી કરવામાં આવે અથવા જુદી રીતે એને ગળે ટૂંપો દઈ દેવામાં આવે. એ ઉછરે મોટી થાય એ પહેલાં જ એને મારી નાખવામાં આવતી હતી. બહુ મોટા પ્રમાણમાં રિવાજો હતા, કેટલીક જ્ઞાતિઓમાં વધારે હતા પણ હતા. એટલે કહેવું જોઈએ તો દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને આ એક ગુનો બને છે, આ એક ફોજદારી ગુનો બને કે છે એ પ્રકારની કાયદામાં જોગવાઈ કરવામાં આવી. સાથે સાથે કન્યાઓને તો શિક્ષણ હોય જ કેમ, છોકરીઓને ભણવાનું હોય જ ક્યાંથી, આવી એક જબરદસ્ત માન્યતા હતી. તો એ દૂર કરવા માટે મહર્ષિ કર્વે કન્યા કેળવણી પર બહુ મહત્ત્વનો ભાર મૂક્યો છે. કન્યા કેળવણી અને એમણે એમના પત્નીને સૌથી પહેલાં કન્યા કેળવણીનો આપવાનો પ્રયત્ન કર્યો અને આખા ગામની અંદર એમનો બહિષ્કાર થઈ ગયો કે તમે સ્ત્રીઓને ભણાવવાની વાત કરો છો. તો કર્વે અડીખમ ઊભા રહ્યા અને એમણે ખાસ કરીને કન્યા કેળવણીનો બહુ મોટા પ્રમાણમાં ખાસ મહારાષ્ટ્રમાં પ્રચાર કર્યો. પછી ધીમે ધીમે બંગાળમાં, ગુજરાતમાં વગેરેમાં મોટા પ્રમાણમાં કન્યા કેળવણીના પ્રયત્ન શરૂ થયા. તો કન્યા કેળવણી અને જે આજે એમણે ઉલ્લેખ કર્યો, આજે મોટાભાગને આપણી વિદ્યાર્થિનીઓ ભણે છે કોલેજો શાળાઓમાં, પણ એને માટે એમણે ખાસ આભાર માનવો જોઈએ મહર્ષિ કર્વેનો. મહર્ષિ કર્વેનો આભાર માનવો જોઈએ એ રીતે કહેવું જોઈએ. પછી ઠગો હતા, ઠગો અને પિંઢારાઓનો બહુ મોટો ત્રાસ હતો. જાત જાતની ધાર્મિક માન્યતાઓથી પ્રેરાઈને લોકો અમુક પ્રકારની કુરિવાજોમાં ફસાયેલા હતા. તો ઠગો અને પિંઢારાઓનો નાશ કર્યો અને દેશની અંદર એક પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી કરવામાં અંગ્રેજ શાસને, બ્રિટિશ શાસને બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો કે કોઈ કેન્દ્રીય સત્તા હતી નહીં, દેશી રાજા રજવાડાઓ અંદર બાખડતા હતા અને એમની વચ્ચે પણ કોઈ એ હતું નહીં. એટલે સમગ્ર દેશની અંદર એક પ્રકારની અરાજકતાની પરિસ્થિતિ પ્રવર્તી હતી. એટલે જેને હાથમાં જે કંઈ આવે એને આધારે લૂંટફાટ ચાલે, પિંઢારાઓ હતા, ઠગો હતા અને લોકોને મોટા પ્રમાણમાં હેરાન કરતા હતા. તો ઠગો અને પિંઢારાઓનો નાશ કરવામાં પણ બ્રિટિશ શાસને બહુ મહત્વ, ખાસ કરીને કાયદો વ્યવસ્થાને સલામતી સ્થાપવામાં
એ સમયની અંદર બ્રિટિશ શાસને બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો સામાજિક સુધારા, ધાર્મિક સુધારા, એનાથી રેનેસાંનો આરંભ થાય છે અને ધીમે ધીમે અનેક પ્રકારની સંસ્થાઓ રચાય છે ભારતની અંદર, જેને આપણે આવા આવા ઉદ્દેશો માટે સંસ્થાઓ રચવાની પરંપરા આપણા દેશમાં ન હતી. આપણે જ્ઞાતિ પરંપરા, જ્ઞાતિ હતી, ગામના ગામની સંસ્થાઓ હતી, ગ્રામ પંચાયત હતી, વ્યવસાયોના મંડળો હતા, જેને મહાજનો કહેવામાં આવે છે એ હતા. પણ એ સિવાય જાહેર હેતુ માટે આપણે વિચાર કરવો જોઈએ, સંગઠિત થવું જોઈએ, એ માટે એસોસિએશન, મંડળ અથવા સંસ્થા રચવાનો વિચાર આ વખતે રેનેસાના ભાગ તરીકે ભારતની અંદર આપણને જોવા મળે છે. તો મદ્રાસ, મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરોની અંદર જ્યાં પશ્ચિમી શિક્ષણ, પશ્ચિમી શિક્ષણનો પ્રભાવ મોટા પ્રમાણમાં પડ્યો, અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ મોટા પ્રમાણમાં પડ્યો, ત્યાં આગળ જુદા જુદા પ્રકારના પ્રેસિડેન્સી એસોસિએશનો સ્થપાયા. ભણેલો ગણેલો વર્ગ મોટેભાગે વકીલો, ડૉક્ટરો, એન્જિનિયરો એ બધા એમાં મોટેભાગે જોડાતા હતા. અને ત્યાર પછી બીજી જે કેટલીક સંસ્થાઓ સ્થપાઈ એનો ઉલ્લેખ ખાસ આપણે કરવો જોઈએ, કારણ કે સામાજિક અને ધાર્મિક સુધારાઓમાં એ સંસ્થાઓએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક તો છે રાજા રામ મોહન રાયના નેતૃત્વ હેઠળ સ્થપાયેલો બ્રાહ્મ સમાજ, ત્યાર પછી પ્રાર્થના સમાજ, છેલ્લે સ્થપાય છે આર્ય સમાજ. આ દરેકના પોતપોતાના વિશિષ્ટ કાર્યો હતા. બ્રાહ્મ સમાજ એમ માનતો હતો કે એક જ ઈશ્વર છે, અને રાજા રામ મોહન રાય તો જુદા જુદા ધર્મોનો પણ અભ્યાસ કરેલો હતો, અને એના પરથી એ તારણ ઉપર આવ્યા કે ઈશ્વર માત્ર એક જ છે, અને એ રીતે જ આપણે ઈશ્વરની કારણ કે આપણે ત્યાં અનેક પ્રકારના દેવ દેવતાઓ એ બધા હતા, એની જગ્યાએ એક ઈશ્વરની માન્યતામાં એમણે મૂક્યો. એટલે કોઈ પણ પ્રકારના કર્મકાંડ, વિધિ વિધાનો નહીં કરવા જોઈએ, અને માત્ર આપણા નિર્મળ હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ, એ પ્રાર્થના સમાજે એના ઉપર ખાસ ભાર મૂક્યો. એટલે જાત જાતના યજ્ઞ, યાગદી, વિધિ વિધાનો આપણે ત્યાં સમાજમાં ચાલતા હતા, આજે પણ મોટા પ્રમાણમાં ચાલે છે, પણ પ્રાર્થના સમાજનો પ્રાર્થના ઉપર ખાસ ભાર મૂકેલો હતો. આમાં દયાનંદ સરસ્વતી એ જરા જુદી રીતે એમાં દાખલ થાય છે. દયાનંદ સરસ્વતી એ મૂર્તિ પૂજાના સખત વિરોધી હતા, એ આપણને જાણીને આશ્ચર્ય થશે. અને એ માનતા હતા કે વેદો તરફ પાછા વળો, બેક ટુ ધ વેદાઝ, કારણ કે વેદો એ આપણા જેને આપણે હિન્દુઇઝમ કહીએ છીએ એનું જો મૂળ હોય તો આપણા વેદોમાં છે. વેદોમાંથી બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, ત્યાર પછી ઉપનિષદો આવ્યા વગેરે, અને ત્યાર પછી પુરાણો રચાયા. એટલે વેદો તરફ પાછળ, કારણ કે ખરેખરું જે સત્ય પડ્યું છે એ વેદોમાં પડેલું છે, માટે આપણે વેદો તરફ જવું જોઈએ. વેદોની અંદર નાના મોટા યજ્ઞો કરવામાં આવતા હતા, પણ એમાં પશુ હિંસા કરવામાં આવતી હતી, એ વિનાના આપણે યજ્ઞ કરવા જોઈએ એમ કરીને આર્ય સમાજે વાત કરી. એટલે મૂર્તિ પૂજાના સખત વિરોધી હતા, અને એ અર્થમાં દયાનંદ સરસ્વતી બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી, કારણ કે આપણે બધા વત્તા ઓછા પ્રમાણમાં મૂર્તિ પૂજકો છીએ, એની સામે એમનો એક વિરોધ હતો. અને આપણે જાણીએ છીએ કે વેદોની અંદર મૂર્તિ પૂજા હતી જ નહીં, મૂર્તિ પૂજા તો ઘણી પાછળથી આપણે ત્યાં આવેલી છે, એટલે એ રીતે એમણે કરેલું છે. હવે આપણે ત્યાં એક મુશ્કેલી એ થાય છે, જે મુશ્કેલીનો અનુભવ આજે પણ આપણે કરીએ છીએ, ધાર્મિક અને સામાજિક વચ્ચે ભેદ કેવી રીતે પાડવો. તમે એમ કહો, દાખલા તરીકે સતીનો જે પ્રશ્ન ઊભો થયો રાજસ્થાનની અંદર, રૂપકુંવર બા કરીને એક છોકરીને સતી કરવાની ફરજ જ પાડવામાં આવી એમ તમે ચોક્કસ કહી શકો, ત્યારે રાજપૂતાનાના કેટલાક જ્ઞાતિના લોકોએ એનો વિરોધ કર્યો કે એનો કાયદો કર્યો, સતી પ્રતિબંધક જે કાયદો છે એ કાયદાને આધારે એમને કહેવામાં આવ્યું કે આ તમે ન કરી શકો. ત્યારે એના વિરોધમાં એમણે એમ કહ્યું કે ભાઈ આ તો અમારી એક સામાજિક પ્રથા છે, પરંપરા છે. હવે સામાજિક પરંપરા એ તમે આજના જમાનામાં રાખી શકો, સતી થવું એ સામાજિક પરંપરા છે, અને આપણે ત્યાં બધી કહેવાતી સામાજિક પરંપરાઓને કોઈ ને કોઈ પ્રકારનું ધાર્મિક પીઠબળ છે. એટલે સામાજિક શું અને ધાર્મિક શું અથવા સાંસ્કૃતિક શું એ ભેદ પાડવો આપણે ત્યાં ઘણો મુશ્કેલ બને છે. એટલે આ ખાસ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ, કારણ કે આજે દાખલા તરીકે જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ, જો કે આજે એ રીતે કોઈ દલીલ નથી કરતું, પણ વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી, અને જ્ઞાતિ વ્યવસ્થા અત્યંત ચુસ્ત થતી ગઈ. હવે વર્ણ વ્યવસ્થામાં વર્ણોનું સર્જન કેવી રીતે થયું એ માટેના શ્લોકો આપવામાં આવેલા છે,
અને એ પ્રકારના ધાર્મિક એને પીઠબળ મળે છે. તો ખુદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે પુરુષ સૂક્તોમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો અમુક બ્રાહ્મણો મુખમાંથી પેદા થાય વગેરે વગેરે. હવે આપણી વર્ણ વ્યવસ્થા અને એમાંથી પેદા થયેલી જ્ઞાતિ વ્યવસ્થા એને જો ધાર્મિક એક પ્રકારનું પીઠબળ મળતું હોય તો તમારે છેવટે ધાર્મિક સુધારાની ચળવળો જ શરૂ કરવી પડે. માત્ર સામાજિક સુધારાની ચળવળથી કામ પૂરું ન થાય. એટલે ધર્મની આ બધી જે માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે, એ માન્યતાઓને તમારે પડકારવી પડે. એ વિના સામાજિક સુધારા આપણે કરી શકતા નથી. તો એ અર્થમાં જોવા જઈએ તો આ બધા જે સુધારકો હતા એમણે મોટા પ્રમાણમાં આપણી ધાર્મિક માન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓ, ભૂત પ્રેતની માન્યતાઓ, પુનર્જન્મની માન્યતાઓ, આ બધાને પડકારવાનું કામ કરેલું છે. બહુ મોટા પ્રમાણમાં પડકારવાનું કામ કર્યું છે અને તેથી કરીને સામાજિક સુધારા કરવાનું કામ પ્રમાણમાં તેથી સરળ થયું છે. નહીં તો સાહેબ એનો અર્થ એવો થયો કે ધર્મ એ સમાજને અને માણસને રૂઢિચુસ્ત બનાવે છે. ચોક્કસ. અને એ રૂઢિચુસ્તતાને કારણે માણસ એ ધર્મની જે પરંપરાઓ છે એ પરંપરાઓ સામાજિક પરંપરાઓની અંદર કન્વર્ટ કરી અને એને વળગી રહે છે. એટલે ધર્મ ને જો આપણે સુધારીએ તો ચોક્કસ આપણે સમાજને સુધારી શકીએ. એટલે જ આ સુધારકોએ મુખ્યત્વે કરીને એમ કહ્યું જો સામાજિક સુધારા કરવા હોય તો તમારે મોટા પ્રમાણમાં ધાર્મિક સુધારા કરવા પડે. ધર્મને એના સાચા અર્થમાં સમજવો જોઈએ. ધર્મમાં માનવો તો ભલે માનો, ન માનો તો ન માનો, જો તો પ્રશ્ન છે, પણ ધર્મને એના સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સામાજિક સુધારા વધારે પ્રમાણમાં આપણે કરી શકીએ. એટલે જે કામ આપણા ઉદારમતવાદી પશ્ચિમી અંગ્રેજી શિક્ષણ પામેલા બૌદ્ધિક વર્ગે 1919મી સદીમાં કર્યું એમાંથી એક પ્રકારની સાંસ્કૃતિક પુનર્જાગૃતિની ચળવળો આપણે ત્યાં થઈ, જેની અંદર આ બધી બાબતોનો સમાવેશ એકંદરે આપણે કરી શકીએ. તો આ અર્થમાં 1825-1885 સુધીનો જે સમયગાળો છે, એક બાજુ તમે રાજા રામમોહનલાલ, લોર્ડ વિલિયમ બેન્ટિક વગેરે, એ પહેલાં પોલિટિકલ ઇન્ટિગ્રેશન લગભગ થઈ ગયું છે ડેલાઉઝીના જમાનાની અંદર. પછીનો જે સમયગાળો છે એ આધુનિક ભારતના આવિર્ભાવમાં સૌથી મહત્ત્વનો નિર્ણાયક ફાળો છે એમ તમે ચોક્કસ કહી શકો. કારણ કે 1857નો વિપ્લવ, બળવો જે કહોતે, એ નિષ્ફળ જાય છે આપણે જાણીએ છીએ. અને એની સાથે એ વખતની સામંતવાદી, રાજાશાહી, જાગીરશાહી જે પરંપરાઓ હતી એનો એક પ્રકારનો એના વળતા પાણી થાય છે. એ વખતની નેતાગીરી તમે જુઓ તો બહાદુર શાહ જફર, તાતિયા ટોપે, બાજીરાવ પેશવા, ઝાંસીની રાણી અને બીજા ઘણા બધા એ વખતના જે નેતાઓ હતા જેમણે મોટા પ્રમાણમાં 1857માં મહત્ત્વની ભૂમિકા ભજવી. તો આ જાગીરશાહી, જૂની સામંતવાદી, રાજાશાહી જે નેતાગીરી હતી તે એમના રાજપાટ ગયા હતા, એમના અધિકારો ગયા હતા વગેરે વગેરે ગયું હતું. એટલે એને કારણે, કારણ કે બ્રિટિશરોની જે ખાલસા નીતિ હતી, ખાલસા નીતિ જે મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી ડેલાઉઝીના જમાનામાં, તમે જાણો છો ઇતિહાસની અંદર કે જો પુત્ર વગર માનો કે રાજા મળી જાય તો એનું રાજ્ય ખાલસા કરી દેવાનું, અથવા એમની વચ્ચે વારસદારોમાં ઝઘડો થાય તો રાજ્ય ખાલસા કરી દેવાનું. કારણ કે એની પાસે આર્મી હતું, લશ્કર હતું, એટલે ખાલસા. એને કારણે આ બધા બહુ મોટા પ્રમાણમાં એની સાથે નારાજ થયેલા હતા અને ગુસ્સે ભરાયેલા હતા. એટલે એમણે એનો જે હિંસક પ્રતિભાવ આપ્યો તે 1857નો સંગ્રામ. ત્યાર પછી જે નવી પ્રક્રિયાઓ શરૂ થઈ, નવી નેતાગીરી આવી, એ નવ્યા નેતાગીરીના નામ તમે જુઓ તો તમને આસમાન જમીનનું અંતર લાગશે. દાદાભી નવરોજી દાખલા તરીકે, સૂર્યોદયનાથ બેનર્જી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પ્રફુલ્લચંદ્ર સેન, ગુજરાતની અંદર દાખલા તરીકે નર્મદ ખરા. એટલે આ જે નેતાગીરી છે અને પેલી જે નેતાગીરી છે એ નેતાગીરી વચ્ચે આસમાન જમીનનું અંતર છે બંનેના દ્રષ્ટિકોણ. અને તેથી કરીને એક નેતાગીરીનું એક નવું જ સ્વરૂપ ધીમે ધીમે આમાં બહાર આવે છે, ખાસ કરીને રેનેસાને કારણે. એ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. તો સમયગાળો પ્રમાણમાં ઘણો ઓછો છે, પણ આ ઓછા સમયગાળા દરમિયાન ભારતનો ઇતિહાસ એકદમ ઝડપથી જાણે આગળ વધતો હોય એની ભૂમિકા અગાઉ તૈયાર થઈ ગયેલી છે, પણ એવું આજે આપણને જોવા મળે છે. તો આ બધા નેતાઓ ધીમે ધીમે વિદાય લે છે, કારણ કે એમનું ઐતિહાસિક જે કંઈ કામ હતું એ પૂરું થયું છે. આખા દેશની અંદર બ્રિટિશ શાસન પથરાઈ ગયું છે. હવે બળવો કરીને બ્રિટિશ શાસનને તમે હટાવી શકો એવી સ્થિતિમાં નથી.
કારણ કે એમની પાસે સુપિરિયર ટેકનોલોજી હતી, સંગઠિત લશ્કર હતું, મુખ્યત્વે કરીને સ્ટેન્ડિંગ આર્મી જેને કહેવામાં આવે છે એ હતું, વેલ ટ્રેઇન્ડ આર્મી હતું. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે એમના આર્મીની અંદર જોડાયેલા કોણ હતા? આપણા દેશના લોકો જ હતા, ભારતીયો હતા, ભારતીયો જ હતા. જ્યારે આ દેશી રાજા રજવાડાઓનું જે લશ્કર હતું એ સ્ટેન્ડિંગ આર્મી ના હતું, જરૂર પડે ત્યારે એમને બોલાવવામાં આવતા હતા, એવી કોઈ વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં નહોતી આવી. અને ટેકનોલોજી જૂની હતી. તમે ઝાંસીની રાણીનો ફોટો જોયો હશે તો તલવાર લઈને લડવા જાય છે, બહાદુર છે એમાં કોઈ શંકા નથી. પણ એમની પહેલાંની તમે એમની પાસે રાઇફલો હોય છે, તોપગોળા હોય છે, એની સામે આપણા જે દેશી રાજા રજવાડાઓ અથવા તો આપણા 1857ના જે વીર હતા, વીર સૈનિકો હતા, એ કેવી રીતે ટકી શકે? એટલે જ્યાં સુધી ટેકનોલોજી, ખાસ કરીને યુદ્ધની અંદર નવી ટેકનોલોજી તમે ન અપનાવો ત્યાં સુધી તમે અસરકારક રીતે તમારો બચાવ કે સામનો કરી શકતા નથી. એ કંઈ કહું છે, આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એટલા માટે હું આ મુદ્દાનો ખાસ ઉલ્લેખ કરું છું કે તમારે, આપણે ગમે એટલું કહેતા હોઈએ, આપણે ગાંધીજીને અહિંસામાં ભલે માનતા હોઈએ ના માનતા જુદો સવાલ છે, પણ રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે તમારી લશ્કરી સજ્જતા તો હોવી જ જોઈએ. અને એટલા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ સજ્જતા આપણે ઊભી કરવી પડે, કારણ કે આપણે જે વિશ્વમાં રહીએ છીએ એ વિશ્વ જુદા જ પ્રકારનું વિશ્વ છે. તો આ વસ્તુ સાહેબ ખાસ કરીને એના સંદર્ભમાં આપણે લોકમાન્ય ટિળકને યાદ કરવા જોઈએ, કારણ કે જહાલવાદી અને મોળવાદી જે આખી વિચારસરણી ઊભી થઈ અને લોકમાન્ય ટિળકે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આપણા રાજ્યને આપણે સ્વરાજ્ય જો મેળવવું હશે તો જે સામાન્ય વર્ગ જે છે, આમ વર્ગ જે છે, એ આમ વર્ગને ઢંઢોળવું એ ખરેખર ખૂબ જરૂરી છે. અને આ આમ વર્ગ જે છે, જે ગરીબ વર્ગ જે છે, જે કચડાયેલો વર્ગ જે છે, અશિક્ષિત વર્ગ જે છે, એ અશિક્ષિત વર્ગને જો આપણે આગળ લાવવો હોય અથવા એકત્રિત કરવો હોય તો એના માટે એક પ્રકારના આવા સામાજિક ઉત્સવો અને ધાર્મિક ઉત્સવોના માટે પણ એમને ગણપતિ ઉત્સવ અને શિવાજી ઉત્સવનું પણ ખૂબ મહત્ત્વ આપેલું જોવા મળે છે. એટલે સમાજના એકત્રીકરણ માટે એમને આવા જે ધાર્મિક ઉત્સવો જે છે એ ઉત્સવોનો ઉપયોગ કરેલો આપણને જોવા મળે છે. અને એના કારણે ખરેખર આપણા સમાજની અંદર જે એકતા આવી એ આજે આ ગણપતિ ઉત્સવ અને શિવાજી ઉત્સવ, શિવાજી ઉત્સવ તો ખૂબ ઓછા પ્રમાણમાં ઉજવાય છે, પણ ગણપતિ ઉત્સવ આજે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ ગુજરાતમાં પણ એટલા જ પ્રમાણમાં ખૂબ સારી રીતે ઉજવાતો આપણને જોવા મળે છે. અને બીજા રાજ્યો જે છે, રાજ્યોમાં પણ ખૂબ સરસ રીતે ઉજવાતો જોવા મળે છે. એટલે એ પ્રમાણમાં આધુનિક ભારતની જે પ્રજા જે છે એને ઉજાગર કરવાનું જો કોઈ કામ કર્યું તો લોકમાન્ય તિલકે કરેલું. એ વાત સાચી છે, કારણ કે જહાલ અને મવાળ એ જે બે ફાંટા પડ્યા હતા, એ ફાંટાની અંદર એક બાજુ જહાલ વાદી વિચારકો હતા, બીજી બાજુ મવાળ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા મવાળવાદી વિચારકો હતા. શરૂઆતની અંદર મવાળવાદી વિચારકોનું બહુ મહત્ત્વનું સ્થાન રહ્યું, પણ જેમ જેમ બ્રિટિશ શાસનનો વધારે અને વધારે કડવો અનુભવ થતો ગયો અને એમના જોર જુલમ ત્રાસ વગેરે વધતા ગયા, અમુક પ્રકારના એવા કાયદાઓ આવ્યા કે જેને કારણે જહાલવાદી જે તત્વો હતા એ વધારે શક્તિશાળી બન્યા, અને તેથી મવાળવાદી જહાલવાદી વચ્ચે બહુ મોટા પ્રમાણમાં એક પ્રકારની કશ્મકશ આપણે ત્યાં ચાલી છે. પણ સૌથી રસિક વસ્તુ એ છે કે એક બાજુ દાખલા તરીકે આપણે લોકમાન્ય તિલકનું અવસાન થાય છે, એ જ વખતે લગભગ એની એના આજુબાજુના વર્ષો દરમિયાન ગાંધીજી ભારતમાં પ્રવેશે. 1915માં ભારતમાં જ્યારે ગાંધીજી પ્રવેશે છે અને ધીમે ધીમે 1918-19 સુધીની અંદર એ કોંગ્રેસનું નેતૃત્વ ધારણ કરે છે. હવે ગાંધીજીની જે ચળવળ છે એને આ રીતે પણ આપણે જોવી જોઈએ કે એમાં મવાળ રાષ્ટ્રવાદ અને જહાલ રાષ્ટ્રવાદ બંને પ્રવાહો ધીમે 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 એકાકાર થઈ જાય છે. ગાંધીજીની જે કેટલીક પદ્ધતિઓ હતી એને તમે માત્ર મવાળવાદી કહી શકશો એ કહેવું મુશ્કેલ છે, માત્ર જહાલવાદી કહી શકશો એવું કહેવું પણ મુશ્કેલ છે, પણ બંનેનું અદ્ભુત સમન્વય એમણે કર્યું હતું. બંનેને સંયુક્ત રૂપે મેળવી અને ગાંધીજી ત્યારે જે પ્રસંગે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવી, દાખલા તરીકે પહેલા અસહકાર, આમ તમને બિલકુલ મવાળ લાગે, પછી સવિનય કાનૂન ભંગ, સહેજ એક પગલું આગળ છે, આગળ જતા તો સત્યાગ્રહ આવે, એટલે ધીમે ધીમે મવાળવાદી અને જહાલવાદી જે પદ્ધતિઓ હતી એનું સુંદર સમન્વય આપણે ગાંધીજીના રાષ્ટ્રીય આંદોલનની અંદર એમણે જે અપનાવ્યું એનો આમાં ખ્યાલ આવે છે. તો ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ બે પ્રવાહો ધીરે ધીરે એક થાય છે અને ગાંધીજી એનો અદ્ભુત સમન્વય કરે છે એવું આજે જ્યારે આપણે પાછળ જોઈએ છીએ ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે. ત્યાર પછીની પરિસ્થિતિ કેવી છે એના પર આપણે એક નજર લઈ લેવી જોઈએ.
આઝાદી પછી, કારણ કે એ વખતે પણ એક ચર્ચા તો ચાલતી હતી કે ભાઈ પહેલાં સામાજિક સુધારા પર ભાર મૂકવો છે કે પહેલાં રાજકીય સુધારા એટલે કે સ્વાતંત્ર્યની ચળવળ પર ભાર મૂકવો છે. આવા બે પ્રભાવો, વૈચારિક પ્રભાવો હતા કે પહેલાં સમાજ જો આપણે સુધારીશું, સમાજ જો સારો થયો હશે તો આપણે વધારે સારી રીતે રાજકીય સ્વતંત્રતા માટેની લડત લડી શકીશું, બધા લોકો એમાં જોડાશે અને એકંદરે એક રાજ એક સમાજ નિર્માણનો કામ પ્રમાણમાં સારી રીતે થઈ શકશે. આ એક પ્રવાહ હતો. બીજા કેટલાક એવો માનતા હતા કે સમાજ નિર્માણનું કામ તો આપણે કરીએ પણ સૌથી વધારે ભાર મૂકવા જેવું કામ હોય તો બ્રિટિશ શાસન દરમિયાન આપણે જે અત્યાચારો, દમન, આપણું શોષણ વગેરે થાય છે એ માટે બ્રિટિશ શાસન સામે આપણે લડત આપવી જોઈએ. એટલે પોલિટિકલ રિફોર્મ કહીએ, સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ, એના પર વધારે ભાર મૂકવો જોઈએ. આવા બે વિચાર પ્રવાહો એ વખતે પણ હતા. પણ આઝાદી પછી શું પરિસ્થિતિ ઊભી થાય છે એના તરફ એક નજર આપણે કરવી જોઈએ. આઝાદી પછી સામાજિક સુધારાની કંઈક અંશે ઉપેક્ષા થતી હોય એવું આજે આપણને લાગે છે. કારણ કે જે પ્રકારના નેતાઓ આપણને 19મી સદીમાં મળ્યા એવા ઊંચી કક્ષાના, એવા ઊંટા ગજાના નેતાઓ આજે આપણને મળતા નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય, રાજા રામમોહન રાય હોય, આ બધા જે નેતાઓ હતા એ બધા નેતાઓ બહુ મોટા પ્રમાણમાં એ વખતે જે કામ કરી શક્યા આજે સામાજિક સુધારાની બાબતની અંદર એટલું આપણને જોવા મળતું નથી. હા, સામાજિક સુધારા દરેક જ્ઞાતિની અંદર ધીમે ધીમે થવા માંડ્યા છે. દરેક જ્ઞાતિ પોતપોતાની રીતે સામાજિક સુધારા કરવાનો પ્રયત્ન કરે છે પણ તેમ છતાં સમગ્ર ભારતીય સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ થોડી ઉપેક્ષા થતી હોય એવું લાગે છે. અને બીજું, જે કંઈ કરવાનું છે ગામે તો રાજ્ય કરવાનું છે એટલે આપણે વધુ ને વધુ પ્રમાણમાં રાજ્ય આધારિતતા થઈએ છીએ. માનો કે કોઈ એક દહેજનો કાયદો છે, હવે દહેજ ન લેવું જોઈએ, આજે મોટા પ્રમાણમાં દહેજ લેવાય છે પણ સામાજિક સુધારા તરીકે દહેજ નાબૂદી એનું જે આંદોલન ચાલવું જોઈએ એટલું ચાલતું નથી. પણ આપણે નજર કોના તરફ કરીએ છીએ? રાજ્ય તરફ કરીએ છીએ કે એને દાખલા તરીકે દહેજ નાબૂદીનો કાયદો પસાર કરવો જોઈએ. એટલે આપણે વધુ ને વધુ પ્રમાણમાં રાજ્ય ઉપર આધારિત થતા જઈએ છીએ. અંદરથી, સમાજની અંદરથી સમાજ સુધારાની જે ઝંખના ઊભી થવી જોઈએ એ આપણે કરી શકતા નથી. બીજું, અસ્પૃશ્યતા આજે પણ એટલા મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાં છે એ પણ આપણા સમાજનું એક કલંક છે, એનો પણ આપણે ખાસ વિચાર કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે અસ્પૃશ્યતા નાબૂદીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘણા પ્રયત્ન કર્યા હતા, બહુ મોટા પ્રમાણમાં એમણે સહન પણ કરવું પડ્યું હતું, એમણે કેટલાક સત્યાગ્રહો પણ કરેલા હતા. પણ તેમ છતાં આજે ઠીક ઠીક પ્રમાણમાં ગાંધીજીને તો સમાજ બહાર મૂકવામાં આવ્યા. હા, ગાંધીજીને એટલે તમે પ્રદેશ ના જઈ શકો. અમુક જ્ઞાતિઓમાં એવા રિવાજમાં પ્રદેશ ના જઈ શકો, તમે દરિયો પાર ના કરી શકો. દરિયો હોય ને, હવે તમે વિચાર કરો કે દરિયો પાર ના કરી શકો. હવે ભારત આટલો બધો દરિયા કાંઠાવાળો પ્રદેશ છે છતાં આવી સામાજિક માન્યતા હતી કે દરિયો પાર ના કરી શકો. તો આવી બધી જે માન્યતાઓ હતી એ માન્યતાઓમાંથી બહાર નીકળવાનું કામ ગઈ સદીની આ જે સામાજિક સુધારકો હતા એણે મોટા પ્રમાણમાં કર્યું છે. જેટલા પ્રમાણમાં આજે થવું જોઈએ એટલા પ્રમાણમાં થતું. ભૂતકાળમાં નરસિંહરાવ પણ ગુજરાતમાં સાહેબ થઈ ગયા, એમને પણ સરસ, એમણે પણ ઘણું કામ કર્યું. એક છેલ્લો પ્રશ્ન આપણે વિચારવો જોઈએ, આ ખાલી વિચારવા માટે કહું છું કે ભારતમાં બ્રિટિશ શાસન ન આવ્યું હોત અથવા પશ્ચિમી સંસ્કૃતિના સંપર્કમાં ભારત ન આવ્યું હોત તો આજે ભારત કેવું હોત? આ વિચારવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રોને અમે અમારું કહેવું એટલું છે, તમે આના પર થોડો વિચાર કરો. આજે આપણે એક રાષ્ટ્ર બન્યા છીએ, શું એવા એક રાષ્ટ્ર આપણે બની શક્યા હોત કે અનેક નાના મોટા, જેમ યુરોપની અંદર જુદા જુદા દેશો છે એવી રીતે આપણે જુદા જુદા દેશો કે જુદા જુદા રાષ્ટ્રવાદો આપણે ત્યાં વિકસ્યા હોત, એક રાષ્ટ્ર તરીકે આજે આપણે છીએ, અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ પણ એક રાષ્ટ્ર તરીકે છીએ એ આપણે ઊભા થઈ શક્યા હોત ખરા? ધારો કે ઊભા થઈ શક્યા હોત તો કયા કારણો અને પરિબળો એને માટે કેવી પરિસ્થિતિમાં જીવતા હોત અથવા કેવી પરિસ્થિતિ ઊભી થઈ હોત? છેલ્લે આપણા સમાજમાં અનિષ્ટો ભણી, આપણા સમાજના જે કંઈ અનિષ્ટો આપણે એની વાત કરી ગયા છીએ, એ અનિષ્ટો ભણી આપણે જો સભાન થયા ના હોત, આપણને સભાન કરવાનું કામ મુખ્યત્વે કરીને પશ્ચિમી સંસ્કૃતિનો આપણને જે સંપર્ક થયો એને કારણે થયું છે. જો આપણે સભાન ના થયા હોત તો એ દૂર કરવાના આપણે પ્રયત્ન કર્યા હોત ખરા? આ પણ આપણે વિચારવું જોઈએ. અને છેલ્લે, આપણા બંધારણની અંદર જે મૂલ્યો દાખલ કરવામાં આવ્યા છે જેને હ્યુમેનિસ્ટ, માનવવાદી મૂલ્યો કહેવામાં આવે છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, દરેકને તકની સમાનતા, વ્યક્તિનું ગૌરવ, આ બધા મૂલ્યો પશ્ચિમી રેનેસાના મૂલ્યો છે
જે આપણને ઉદારમતવાદી વિચારધારાના માધ્યમ મારફતે ભારતના નેતાઓને પ્રાપ્ત થયા, જેમણે ભારતના બંધારણના આમુખની અંદર એને સ્થાન આપ્યું. આવું ન થયું હોત તો આ મૂલ્યો આપણા ભારતના બંધારણમાં હોત કે ન હોત, આ વિચારવા માટે અમે કેટલાક મુદ્દાઓ આપની સમક્ષ રજૂ કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ ચર્ચા આપને ગમી હશે અને આજનું ભારત શું છે, કેવું છે એ સમજવા માટે ગઈકાલનો ભારત, એની આગળનો ભારત, એનો પણ આપણે થોડો વિચાર કરવો જોઈએ. એ દ્રષ્ટિએ આ ચર્ચા અમે આપને કરી છે. અમે આશા રાખીએ છીએ કે આ ચર્ચામાં આપણને મજા આવી હશે. આભાર.